પણ ચર્ચા કરી પ્રવૃત્તિ એક માં આપણે વિવિધ વિસ્તારોમાં જોવા મળતી વસ્તુઓ વનસ્પતિઓ અને પ્રાણીઓની યાદી કરી બાળ મિત્રો પ્રવૃત્તિ એક માં આપણે વિવિધ વિસ્તારોમાં જોવા મળતી વસ્તુઓ વનસ્પતિઓ અને પ્રાણીઓની યાદી કરી થોડી વાર અટકીને આપણી યાદીમાં રહેલા ઉદાહરણોમાં કેટલા સજીવ છે તે વિશે વિચારીએ તો બાળ મિત્રો પ્રવૃત્તિ એક માં તમે જે વસ્તુઓ મૂકી છે વનસ્પતિઓ હોય કે પ્રાણીઓ હોય કે કોઈ વસ્તુ હોય એમાં મૂકી હોય તો તમે જરાક એ યાદીને ફરી જુઓ અને તેમાં રહેલા ઉદાહરણોમાં કેટલા સજીવ છે તે વિશે વિચારો ચાલો જંગલમાંથી મળી આવતા ઉદાહરણોની વાત કરીએ વૃક્ષો વેલાઓ નાના મોટા પ્રાણીઓ પક્ષીઓ સાપ જંતુઓ ખડકો માટી પાણી હવા સૂકા પાંદડા મૃત પ્રાણીઓ બિલાડીના ટોપ એટલે કે મશરૂમ અને શેવાળ મોસ એ જંગલમાં રહેલી વસ્તુઓના થોડાક ઉદાહરણો છે આમાંથી કેટલા સજીવ છે અહીં જુઓ તમે જંગલમાંથી મળી આવતા ઉદાહરણોની વાત કરેલી છે કેટલા બધા ઉદાહરણો તમને અહીં આપેલા છે તો અહીં આપેલા ઉદાહરણોમાં કેટલા સજીવ છે શું તમે ઓળખી શકો શું તમે કહી શકો કે આને સજીવ કહેવાય ચાલો આપણે તેના વિશે જ અહીં ચર્ચા કરવાની છે હાલમાં તમારી આસપાસ દેખાતી વસ્તુઓમાં કેટલી સજીવ છે અને કેટલી નિર્જીવ જૂથની છે તે વિશે વિચારો બાળ મિત્રો હાલમાં તમારી આજુબાજુ દેખાતી વસ્તુઓમાં કેટલી વસ્તુઓ સજીવ છે અને કેટલી વસ્તુઓ નિર્જીવ છે તેના જૂથ બનાવો સજીવ અને નિર્જીવના જૂથ બનાવો કેટલાક કિસ્સાઓમાં આપણા માટે તે જાણવું સરળ છે જેમ કે આપણા ઘરમાં રહેલી ખુરશી ટેબલ જેવી વસ્તુઓ જીવંત નથી બાળ મિત્રો તમારા ઘરમાં રહેલા ખુરશી અને ટેબલ શું એ જીવંત છે નહીં ખુરશી અને ટેબલ કેવા છે નિર્જીવ છે એડવર્ડ લિયર દ્વારા લખાયેલી કવિતા તદ્દન મૂર્ખતા ને પહેલી વાંચી રહી હતી અહીં એ કવિતાનો ભાવાનું વાદ આપેલો છે બાળ મિત્રો એડવર્ડ લિયર દ્વારા એક કવિતા લખાયેલી છે તદ્દન મૂર્ખતા જુઓ અહીં એ કવિતા પણ તમને આપેલી છે તેને પહેલી વાંચે છે ચાલો આપણે પણ વાંચીએ ટેબલે ખુરશીને કીધી એક વાત કે આની તને કઈ થોડી છે જાણ ગરમીમાં તાપ કેરો છે બસ સંતાપ ને પગના ચીરાની તો શું કરું વાત થયું થોડી જો આપણે બે મારીએ લટાર તો નાની મોટી કંઈક વાતો બે થાય ખુલ્લી હવાની મળે મોંઘી સોગાદ એમ ટેબલે માંડી વાત ખુરશી સંગાથ ખુરશીએ અકળાઈને વાળ્યો જવાબ આપણા જેવાથી તો કેમેય ચલાય મુરખ જેવું તું આમ શાને અકળાય જાણે છે ડગલું નહીં એકેય મંડાય નિસાસો નાખી પછી ટેબલ ચિલ્લાય કે કોશિશ કરવામાં શું તારું છે જાય સરખા છે પાયા આપણા બે ની પાસ સુકામ ના બે બે પગ ચલાય બાળ મિત્રો જો આપણે આ એક કવિતા છે તેને વાંચી છે આ કવિતામાં ટેબલ અને ખુરશી વાતચીત કરે છે શું ટેબલ ખુરશી કોઈ દિવસ વાતચીત કરી શકે તમે વિચારો તમારા ઘરમાં હોય ટેબલ ખુરશી એ કોઈ કોઈ દિવસ વાતચીત કરે છે નથી કરતી બરાબર ને કારણ કે ટેબલ ખુરશી છે 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 એ કેવું પહેલી અને કવિતા ખૂબ જ હાસ્યાસ્પદ લાગી કારણ કે તેઓ જાણે છે કે ખુરશી અને ટેબલ એ જીવંત નથી કે તે વાત કરી શકે ચાલી શકે અથવા સામાન્ય રીતે આપણે સામનો કરતા હોય તેવી મુશ્કેલીઓનો સામનો પણ કરે બાળ મિત્રો આ કવિતા પહેલી વાંચે છે એટલે પહેલી અને ભૂજોને આ કવિતા ખૂબ હાસ્યાસ્પદ લાગી તેમને હસું આવ્યું શું કામ હસું આવ્યું કારણ કે તે તે લોકો જાણે છે ખુરશી ટેબલ કોઈ દિવસ વાત કરી શકે નહીં કારણ કે નિર્જીવ વસ્તુઓ છે નિર્જીવ વસ્તુઓ વાતચીત ના કરી શકે ચાલી શકે નહીં બરાબર છે આપણે જાણીએ છીએ કે ખુરશી ટેબલ પથ્થર કે સિક્કો સજીવ નથી ખુરશી ટેબલ પથ્થર સિક્કો એ પણ જાણીએ છીએ કે આપણે તથા દુનિયાના તમામ લોકો સજીવ છે બાળ મિત્રો આપણે અને દુનિયાના તમામ જે લોકો છે તે કેવા છે સજીવ છે તે આપણે જાણીએ છીએ આપણે આપણી આસપાસ એકદમ સજીવ હોય તેવા કૂતરા બિલાડી વાનરો ખિસકોલીઓ કીટકો તથા બીજા કેટલાય પ્રાણીઓ જોઈએ છીએ બા મિત્રો તમે તમારી નજીક આસપાસ સજીવ હોય તેવા કૂતરા બિલાડી વાનરો ખિસકોલીઓ કીટકો તથા બીજા કેટલાય પ્રાણીઓને જોવો છો બરાબર ને કોઈ વસ્તુ સજીવ છે તે આપણે કઈ રીતે જાણી શકીએ બાળ મિત્રો તમે કોઈ વસ્તુને સજીવ કેવી રીતે કહી શકો આધાર પર તમે કહી શકો કે આ વસ્તુ સજીવ છે શું તમે જાણો છો નથી જાણતા ચાલો તો આપણે અહીં શીખીએ ઘણીવાર એ નક્કી કરવું અઘરું હોય છે આપણને એવું કહેવામાં આવે છે કે વનસ્પતિ સજીવ છે પરંતુ તેઓ કૂતરા કે કબૂતરની માફક હલનચલન કરતા દેખાતી નથી બા મિત્રો આપણે જાણીએ છીએ કે વનસ્પતિ સજીવ છે પરંતુ શું તેઓ કૂતરા કબૂતરની માફક હલનચલન કરી શકે છે આપણી જેમ આપણે કેમ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ શું વનસ્પતિ જઈ શકે છે તેમ છતાં એ સજીવ છે કે નહીં જ્યારે બીજી બાજુ કોઈ ગાડી કે બસ હલનચલન કરે છે પણ આપણે તેને નિર્જીવ જ ગણીએ છીએ મિત્રો તમે ગાડી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા જોવો છો બરાબર તો પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ બસ ને ગાડી જતી હોવા છતાં આપણે તેને નિર્જીવ કહીએ છીએ એને સજીવ કહેતા નથી તો સજીવ કહેવાય કોને એ આપણે જાણવાનું છે સમયની સાથે વનસ્પતિ અને પ્રાણીઓના કદમાં વધારો થાય છે પણ તો પછી ઘણી આકાશમાં રહેલા વાદળનું કદ પણ વધતું હોય એવું જણાય છે શું એનો મતલબ એ થયો કે વાદળા સજીવ છે બાળ મિત્રો આપણે સજીવ છીએ આપણે નાના હોય પછી મોટા મોટા થતા જાય આ કદ વધતું જાય બરાબર છે તો ઘણી આકાશમાં રહેલા વાદળો પણ મોટા મોટા થતા જાય છે તો શું વાદળો પણ સજીવ છે શું સજીવો કોઈ સામાન્ય લક્ષણો ધરાવે છે કે જે તેને નિર્જીવ થી અલગ બનાવે છે બાર મિત્રો શું સજીવોમાં કોઈ એવા સામાન્ય લક્ષણો છે કે જે નિર્જીવમાં નથી એટલે આપણે સજીવને નિર્જીવ થી અલગ પાડી શકીએ તો આપણે એવા સજીવોના સામાન્ય લક્ષણો જોવાના છે તમે પોતે સજીવ હોવાનું એક અદ્ભુત ઉદાહરણ છો તમારામાં એવું કયું લક્ષણ છે કે જે તમને નિર્જીવથી જુદા તારવે છે બાળ મિત્રો તમે સજીવ છો સજીવ હોવાનું તમે એક અદભુત ઉદાહરણ તમારામાં એવું લક્ષણ છે જે નિર્જીવમાં નથી વિચારો તમારી નોંધપોતીમાં આવા કેટલાક લક્ષણોની યાદી બનાવો તમારી યાદી જુઓ તથા વનસ્પતિઓ અને પ્રાણીઓમાં પણ જોવા મળતા આ યાદીમાંના લક્ષણોને તેની સાથે સરખાવો આમાંના કેટલાક લક્ષણો કદાચ બધા જ સજીવોમાં સામાન્ય રીતે જોવા મળે છે શું બધા જ સજીવોને ખોરાકની જરૂર હોય છે પ્રકરણ એક અને બે માં આપણે શીખ્યા કે બધા જ સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે અને તે આપણા માટે અને પ્રાણીઓ માટે કેટલું જરૂરી હોય છે આપણે એ પણ શીખ્યા કે વનસ્પતિ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જાતે જ બનાવે છે પ્રાણીઓ પોતાના ખોરાક માટે વનસ્પતિ અને પ્રાણીઓ ઉપર નિર્ભર હોય છે બાળ મિત્રો આપણે પ્રકરણ એક અને બેમાં શીખી ગયા કે બધા જ સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે આપણે અને પ્રાણીઓ ખોરાક માટે વનસ્પતિ અને પ્રાણીઓ ઉપર આધાર રાખીએ છીએ જ્યારે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે વનસ્પતિ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જાતે બનાવે છે ખોરાક દ્વારા સજીવોને વિકાસ થવા માટેની ઉર્જા મળે છે સજીવોને આ ઉર્જાની જરૂરિયાત તેમની અંદર ચાલતી જૈવિક ક્રિયાઓ માટે પણ પડે છે બાળ મિત્રો સજીવોને ખોરાકની જરૂરિયાત શા માટે પડે છે તો ખોરાક દ્વારા સજીવોનો વિકાસ થાય છે બરાબર છે ખોરાક દ્વારા સજીવોને વિકાસ થવા માટેની ઉર્જા મળે છે સજીવોને આ ઊર્જાની જરૂરિયાત તેમની અંદર ચાલતી ક્રિયાઓ માટે પણ પડે છે શું બધા જ સજીવો વિકાસ દર્શાવે છે શું ચાર વર્ષ પહેલા તમારી પાસે જે કપડાં હતા તે તમને હજુ પણ ફિટિંગમાં આવે છે તમને હવે તે થતા નથી ખરું ને આટલા વર્ષોમાં તમે વધુ ઊંચા થઈ ગયા છો બાળ મિત્રો શું ચાર વર્ષ પહેલા તમારી પાસે જે કપડા હતા તે અત્યારે તમને ફિટિંગમાં આવે છે નથી આવતા બરાબર ને કેમ કેમ કે હવે તમે ઊંચા થઈ ગયા છો એટલે હવે તમને એ કપડા ફિટિંગમાં આવશે નહીં તમે ભલે એ અનુભવતા ન હો પણ તમારો વિકાસ દરેક સમયે થતો હોય છે અને થોડા વર્ષોમાં તમે પુખ્ત બની જશો જુઓ જુઓ બાળક મોટું થઈને પુખ્ત બને છે જુઓ અહીં બાળક કેટલું નાનું છે પછી ધીમે ધીમે જુઓ એ બેસતા શીખે છે પછી ધીમે ધીમે ચાલતા શીખે છે અને જુઓ કેટલું મોટું થઈ જાય છે અને પુખ્ત બને છે યા પુખ્ત થતા જોયા જશે બાળ મિત્રો પ્રાણીઓના બચ્ચા પણ મોટા થાય છે તમે કૂતરાના ગલોડિયાને મોટા થતા જોયા હશે ઈંડામાંથી નીકળેલું પીલું મરઘીનું બચ્ચું વિકાસ પામી મરઘી કે કુકડો બને છે બાળ મિત્રો મરઘીનું ઈંડું છે એ ઈંડામાંથી નીકળેલું મરઘીનું બચ્ચું વિકાસ પામીને મરઘી કે કુકડો બને છે જુઓ આકૃતિનો પોઈન્ટ અગિયાર મરઘીનું બચ્ચું પુખ્ત થાય છે જોઈ શકો છો તમે અહીં વનસ્પતિનો પણ વિકાસ થાય છે બાળમિત્રો વનસ્પતિનો પણ વિકાસ થાય છે તમારી આજુબાજુ જુઓ અને ચોક્કસ પ્રકારની વનસ્પતિનું અવલોકન કરો કેટલી ખૂબ જ નાની અને બાળ છોડ જેવી છે જ્યારે કેટલીક વિકસિત છે તેઓ દરેક વિકાસના વિવિધ તબક્કામાં હોઈ શકે છે એ વનસ્પતિઓને થોડા દિવસ કે અઠવાડિયા બાદ જુઓ તમે નોંધશો કે તેમાંથી કેટલી કદમાં વધી ગઈ છે દરેક સજીવમાં વિકાસ એ એક સામાન્ય બાબત છે શું તમે વિચારો છો કે નિર્જીવ વસ્તુઓનો વિકાસ થતો નથી બાળ મિત્રો જેમ સજીવોમાં આપણે જોયું કે મનુષ્યનો વિકાસ થાય છે પ્રાણીઓના બચ્ચાઓનો વિકાસ થાય છે તેમ વનસ્પતિનો પણ વિકાસ થાય છે વનસ્પતિને બાળ છોડ હોય પછી ધીમે 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 તેનો ઊંચાઈ વધતી જાય અને વનસ્પતિ પણ મોટી થતી જાય તેનો પણ વિકાસ થાય છે તમે ઘણીવાર આવું અનુભવ્યું હશે બરાબર છે બાળ મિત્રો આ વિડીયોમાં અહીં સુધી જ નેક્સ્ટ વિડીયોમાં આપણે શું દરેક સજીવ શ્વસન કરે છે તેના વિશે આગળ જોઈશું વંદે માતરમ